ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા એસટી બસના દૈનિક ભાડામાં પચીસ ટકા જેટલો વધારો કરાતા પચીસ લાખ પ્રવાસીઓ ઉપર ભાડા વધારાનો નવો બોજો પડશે પ્રતિ કિલોમીટરે લોકલ બસ ભાડામાં સોળ પૈસા અને એક્સપ્રેસ બસમાં સત્તર પૈસાનો વધારો થયો છે એસટી નિગમ દ્વારા જે ભાડું વધારવામાં આવ્યું છે તેના ઉપરથી વાર્ષિક આવકમાં રૂપિયા છ પોઈન્ટ પોઈન્ટ સાડત્રીસ કરોડનો વધારો થવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે ભાડા વધારાને લઈ એસટી નિગમ દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે ગુજરાતમાં દસ વર્ષ બાદ ભાડામાં વધારો કરવામાં આવ્યો હોવા છતાં દેશના નવ રાજ્યો કરતાં ઓછું બસ ભાડું છે અને રાજ્યમાં સરેરાશ રોજની આઠ હજાર જેટલી એસટી બસ મારફતે દૈનિક અંદાજે પચીસ લાખ જેટલા પ્રવાસી મુસાફરી કરે છે જેના થકી એસટી નિગમને દૈનિક રૂપિયા સાત પોઈન્ટ પચાસ કરોડ જેટલી આવક થાય છે એસટીના દૈનિક મુસાફરોમાં છેલ્લા પાંચ વર્ષથી બાર ટકા જેટલો વધારો થયો છે એસટી નિગમ દ્વારા ભાડા વધારાની જે વિગતો જાહેર કરાય છે તેમાં પ્રતિ કિલોમીટર લોકલ બસનું ભાડું જીરો પોઈન્ટ ચોસઠ પૈસાથી વધારી લે ઝીરો પોઈન્ટ એંસી પૈસા અને એક્સપ્રેસ બસનું ભાડું જીરો પોઈન્ટ અડસઠ પૈસાથી વધારી લે જીરો પોઈન્ટ પંચ્યાસી પૈસા જ્યારે નોન એસી સ્લીપર બસનું ભાડું જીરો પોઈન્ટ બાસઠથી વધારીને જીરો પોઈન્ટ સિત્યોતેર પૈસા થયું છે ભાડા વધારાને લઈ એસટી નિગમ દ્વારા દાવો કરાયો છે કે વર્ષ બે હજાર ચૌદ બાદ ભાડામાં વધારો કરાયો હોવા છતાં નવ રાજ્ય કરતાં ગુજરાતમાં બસનું ભાડું ઓછું છે લોકલ સર્વિસની વાત કરીએ તો પ્રતિ કિલોમીટરે રાજસ્થાનમાં રૂપિયા એક પોઈન્ટ પિસ્તાલીસ ઉત્તર પ્રદેશમાં એક પોઈન્ટ ત્રીસ આંધ્રપ્રદેશમાં જીરો પોઈન્ટ બાણું પંજાબમાં રૂપિયા એક પોઈન્ટ બાવીસ મધ્યપ્રદેશમાં રૂપિયા એક પોઈન્ટ પચીસ તેલંગાણામાં રૂપિયા જીરો પોઈન્ટ ત્યાંસી કેરળમાં એક રૂપિયો અને રાજસ્થાનમાં જીરો પોઈન્ટ પંચ્યાસી ભાડું વસેલાય છે આવી જ રીતે અન્ય સર્વિસમાં પણ ગુજરાત કરતાં આ નવ રાજ્યોમાં ભાડું વધુ વસૂલાતું હોવાનો નિગમનો દાવો છે જ્યારે ઉલ્લેખનીય છે કે ભાડા વધારાના કારણે એસટી નિગમને કરોડોની આવક વધશે હાલમાં દૈનિક રૂપિયા સાત પોઈન્ટ પચાસ કરોડની આવક છે જેમાં પચીસ ટકાનો વધારો થતાં દૈનિક આવક રૂપિયા એક કરોડ સત્યાસી લાખ પાંચ હજારની વધારો થશે જેને ત્રણસો દિવસ રૂપાંતરિત કરવામાં આવે તો એસટી નિગમને વાર્ષિક આવકમાં રૂપિયા છસો ચોર્યાસી પોઈન્ટ સાડત્રીસ કરોડનો વધારો થવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે